વિસ્તારી વર્ણનો ધોકરો આટલા મારે હજી નથી. આપણે અમુક સમયે આપણે આપણી બુદ્ધિ કાઢી નાખવી જોઈએ. જતા એ રાજકોટ જતા હતા ને અહીંયા દર્શન કરતા ગયા તો હસમુભાઈ લખતરિયા ને વિનંતી કરતો. નમસ્તે નાતી બંધુઓ, અત્યારે પધારેલા સૌરાષ્ટ્રના નાતીના પ્રમુખો, મીડિયા તથા અન્ય સંસ્થાના કાર્યકર્તાઓ, અત્રે ઘણા વ્યક્તિઓએ પોતપોતાનું વક્તવ્ય રજૂ કરી દીધું અને સંગઠન બાબતને અને કેસ કલા બોર્ડની રજૂઆત બાબતે ચર્ચા કરી. ઘણી સારી વાતો થઈ, પણ મૂળ મુદ્દો સંગઠનનો છે. સંગઠન ક્યારે થાય? મહેન્દ્રભાઈએ જેમ હમણાં કીધું કે જ્ઞાતિના ભણેલ ગણેલ વર્ગો સંસ્થાની અંદર ક્યાંય જોડાતા નથી. બીજા હસમુખભાઈ રાઠોડ, પોલીસદાર ધોલેરાથી છું, રહું છું અમદાવાદ, એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું, સુરેન્દ્રનગરનો જમી છું, સુરેન્દ્રનગરના વડીલ બેઠા છે એટલે દિનુભાઈ લખતરિયા જે દેશી દવાખાનામાં હતા. અહીંયા આપ સૌ મિત્રો વડીલો કે જે વર્ષોથી આપણા આ સંગઠન વિશે કેવી રીતે કામ કર્યું છે અને કેવી રીતે કરવું જોઈએ, કદાચ આપણા વ્યવસાયમાં નથી, વ્યવસાય મારો અલગ છે, એડવોકેટ છું એટલે કદાચ આટલા બધા જુઓ અને તું આમાં હોય છે મને આજે ખબર પડી. પણ ખરેખર પરિસ્થિતિ આવી છે જે હસમુખભાઈ સાહેબ છે મારા નામે બહુ મોટી એમણે વાત કરી દીધી અને લગભગ તમામ વાતો એમણે આવરી લીધી છે. છતાંય વ્યવસાય લક્ષી ક્યાંય જો મારી જરૂર પડશે તો હું અડધી રાતે હાજર છું અને એના ઉદાહરણ સ્વરૂપે જ આજે અહીંયા હાજર રહ્યો છું. બાકી આવી મીટિંગમાં હું આજે પહેલી વાર આવ્યો છું, આપ કબૂલ કરું છું. બીજી વાત, મેં જેટલા પણ મિત્રોને સાંભળ્યું, મારી એક નાની એવી વાત કહી દઉં ભાઈ, આપણી જ્ઞાતિને ખરેખર કુદરતે છઠ્ઠી ઇન્દ્રિય આપેલી છે, બીજા કરતા એક્સ્ટ્રા બુદ્ધિ છે. આવી મેં 5-7 મિત્રોની જ્યારે અમારી મિટિંગ હતી સાહેબ સાથે ત્યારે મેં કીધી છે, એમ એ અત્યારે કદાચ નથી કહેતો, પરંતુ અહીંયા મેં જોયું તો દરેક વ્યક્તિ પોતપોતાના જુઓને તો જે સારા છે એ ઓકે, જે ખરાબ છે તમે એ સુધરો. આપણે મેં કદાચ આ ઓબ્ઝર્વ કર્યું છે, કદાચ હું આગેવાન જ્ઞાતિનો નથી એટલે જે જ્ઞાતિના આગેવાન છે અને એ લાગે છે કે હું અહીંનો આગેવાન છું, અહીંયા આ સારું છે આ ખરાબ છે, આમાં તમે એ સુધરો. સર આ તમે એ બીજું કોઈ નથી, એ આપણે જે બધા બેઠા છીએ આપણે જ છીએ. આ મોહિમને જોરદાર રીતે આગળ વધારવામાં એ યુવાનનો ખૂબ જ હિસ્સો છે એમ કહીશ. અને તરત જ પાછું દુખાય છે સાંભળ્યું કે તેજરાજે બધે જાહેર કર્યું આ કર્યું ને આપણે આમ કરશું. જોતા ખરેખર બહુ આનંદ થાય છે. સૌરાષ્ટ્ર કચ્છના જે આગેવાન મિત્રો પધાર્યા છે એ પોતાની નોટ એમાં પોતાનું નામ, વ્યવસાય, જિલ્લો, તાલુકો અને મોબાઈલ નંબર લખવાની મહેરબાની કરશો, જેથી જે તે જિલ્લા તાલુકાનું દાયિત્વ સોંપી શકાય. આપણે સૌ એક જ છીએ. લીંબજ ધામને આમંત્રણને માન આપીને વોલ્યુમ વધારવું પડે. નજીક ધીમો અવાજ છે એટલે હવે શું કરીએ, આખું ફેમિલી આવીએ માતાજીના.